પધારો પધારો. દરેકને નોખી નોખી કંકોત્રી આપી છે, કંકોત્રીમાં નોખા નોખા ટાઈમ આપ્યા છે. પધારો. પધારો પધારો. ઓહો, આ તો બધો આપણો. આવો આવો ગીતાબેન, સોની ના જોરદાર તાળીનો ગડગડાટ થી વધાવો. તમે મારી પડખે જ બેસી ગયો. માલિક ને તુમે બક્ષા હે હે ઈમાન મદીના. તો અહીંયા એને આપણે ધંધા ફેરવી નહીં, કોકને બૂસ મારવાના કર્યા. કે માલિક ને તુમે બક્ષા હે ઈમાન મદીના, તુમને યહાં કર સબકા બૂસ માર્યા કોડીના. એટલે આવું બધું છે. જોકે આપણો તો બહુ જાદો વિષય નહીં ગાવાનો નહીં. ઓ, અમારે હકભાગ આફ્રિકા ગયા ને સાહેબ. એક હું આ ઘરની વાત કરી દઉં, ઘરનો ડાયરો છે. એટલે મારે એક દી હુંવાણ કરવા આવવું છે ને, પણ અમે આપણે બે ત્રણ કલાકાર હોય ને તે દી જ આવવું છે. એટલે આખી રાત મજા આવે એવું કરવું છે. આ બીજા કોઈ નહીં. આફ્રિકા અમે ગયા સાહેબ, ઘરનો ડાયરો. હકાભાઈ હમણાં વાત કરી, પૂજ્ય મોરારી બાપુ અમને દર વર્ષે પરદેશમાં લઈ જાય, અને અમે જઈએ, અમારે મફતમાં શું વાંધો છે? બધું એમનું હોય, અમારું કાંઈ ન હોય. હા, બબે જો લુગડા એ સીવડાવી દે. એટલે અમે જઈએ. પણ આફ્રિકા સાહેબ અમે ગયા ને, આફ્રિકાની કાળીબાયુ ન અમને સમજે કે ન અમારી ભાષાને સમજે, પણ મૂશી ઉપર ઓળઘોળ થઈ ગઈ સાહેબ. પૂછો આ સાક્ષી છે. કાંઈ ન સમજે, મૂછી ઉપર ઓળઘોળ થઈ ગઈ. બોલો સાહેબ. હે, પણ એ પરજા હાવ કાળી હતી. પછી ગીતાબેન આપણે ઓળઘોળ ન થયા. પછી આનંદે એમાં હકા બાપા ગઢવીનો દીકરો છે ને ભાઈ, મને તો ચારણો બહુ વાલા. ક્ષત્રિય અને ચારણ એક સિક્કાની બે બાજુ છે સાહેબ. હા, સારા ચારણને જોવે, સારા અશ્વને જોવે, સારા મીરને જોવે, અને સારું હથિયાર જોવે. જો રાજપૂતનો દીકરો રાજ્ય ન થાય ને તો એ રાજપૂત ન હોય સાહેબ. હા, અને રાજપૂતને અહીંયા પ્રસંગ હોય ને ચારણ ને મીર ન હોય ને તો એ પ્રસંગ અધૂરો ગણાય સાહેબ. હા, લગ્ન પ્રસંગમાં ચારણ હોય અને રાજપૂત લવર મુશ્યો રાજપૂત મોતના માર્ગે નીકળી ગયો હોય, તેથી મરસિયા ગૌરાવા જો મીરાણીમાં ન હોય ને તો એ રાજપૂત કોઈથી સદગત ન પામે સાહેબ. હા, આ બધા આપણા શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો. પણ મુશી ઉપર તો ઓળખોળ થઈ જ ગઈ હતી. હો જોરભર 100%. તો હકાભાઈ ને મેં કીધું, અમે રસ્તામાં વાત કરતા હતા, અમારો અંતર લાંબુ હતું. એટલે હકાભાઈ મેં કીધું, મારો જન્મ થયો ને, મારો જન્મ એ વખતે અમારા મેરાણભાઈ ગઢવી અને શિવદાનભાઈ ગઢવી, એ કીધું મારું નામકરણ કરવા માટે આપે ને. એ વખતે તો સાહેબ અમારે રજવાડા જેવું, હવે બધું જતું રહ્યું. એ વખતે અમે અમારી ડેલિયા ચારણો ગાવા આવતા. બોલો, હવે અમારા ગામો કેમ ગાવા જવું પડે છે? આ હાળી લોકશાહી. બોલો, લોકશાહીને ધંધા જોવો તમે. રાજાશાહી લોકશાહીમાં ફેર એટલો, એ હું તમને કહી દઉં. હા, લોકશાહી કોને કહેવાય સાહેબ? અત્યારે કોઈક પ્રધાન નીકળ્યો આ રોડ ઉપર, અથવા તો કોઈક પ્રધાન અહીં આવ્યા હોય, અને તમે નાની એવી કાંકરી મારો, નાની એવી જ તે, નાની એવી કાંકરી મારો, એનાથી મચ્છરે ન મરે, એવડી કાંકરી મારો તોય સાહેબ 20 વર્ષ જામીન ન મળે. આ લોકશાહી. અને રાજા સાહેબ સાહેબ કોને કહેવાય ખબર છે? કે 1800 પાદરનો ધણી એ બોયડીની હેઠે બેઠો હોય અને ગરીબ માણસ બોર પાડવા માટે પાણો મારે, અને એ ભાવનગર 1800 પાદરના ધણીના ખોપરામાં આવે, અને એ રાજા હુકમ કરે કે આ જેને પાણો માર્યો ને એને 1 ખૂબો ચાંદીના રૂપિયા આપો. એટલે કે બાપો રૂપિયા શું કામ, તમને પાણો લાગી ગયો લોહી જાય છે. તેથી ભાવનગર મહારાજ સાહેબ એટલું બોલ્યા હતા કે જાડવાને જો પાણો લાગે ને જાડવું જો ખાવા માટે ફળ દેતું હોય તો હું તો 1800 પાદરનો ધણી છું, મને પાણો લાગે ને કાંઈ ન દઉં તો મારી જણનારી લાજે સાહેબ. આ લોકશાહી, આ રાજાશાહી સાહેબ. હા,
એટલે વાત આપણે એ કરતો હતો કે એ વખતે રાજા સાહેબ જેવું હતું, તાજું તાજું રસવાડું ગયું હતું એટલે ઘણું હતું અમારી પાસે. હા, હું બીમાર પડ્યો ને બીમાર, મારા બાપુજીએ ભાવનગરમાં 6 ડૉક્ટરને બતાવ્યું હતું, ફરીદાબેન 6 ડૉક્ટરને, 6 ડૉક્ટરે એવું કીધું કે આ બાળક 100 મહિના વધારે નહીં જીવે, એ 100 મરી ગયા ને હું હજી જીવું છું. બોલો, ડૉક્ટરનો ભરવો નહીં કરવાનો, ધંધે લગાડે યાર. હા, આ આપણને તાવ આવે ને જે શક્તિના બાટલા આવે, બાટલામાં શક્તિ હોય, બાટલામાં શક્તિ હોય, નસના હાથમાં રેખરો 25 જણા પકડીને ન આવે, બાટલામાં શક્તિ જ ન હોય. હા, ડૉક્ટરને ભરા જ નહીં કરવા. એક ડૉક્ટરને જે ગણું જો ને, એટલે નાઈટ ચાલીને કે તમને ટીબી છે, ટીબી આ દહદીને દવા લઈ જાઓ. કે ઓલો દહદીએ પાસ હોય કે સાહેબ ફેર ન પડ્યો, તો કે તમને ટીબી નથી કેન્સર છે, દહદીને લઈ જાઓ. કે પાછો કાંઈ ફેર ન પડ્યો, તો કે તમને કેન્સરે નથી બીપી છે. કે પછી ઓલા દર્દી કે સાહેબ સાચો રિપોર્ટ આપો ને, પછી ડૉક્ટરે કીધું સાચો રિપોર્ટ તો કે પોસ્ટમોર્ટમ થાય ને પછી આવે. કે આ ડૉક્ટર પણ એક સમય હતો સાહેબ, સમયકાળ હતો, સમય પ્રમાણે હાલવું પડે. તે હકાભાઈ હું એ વાત કરતો હતો, મેં મારું નામકરણ કરવા માટે શિવદાનભાઈ ગઢવી, મેરાણભાઈ ગઢવી આવેલા, અને મારા દાદા બાપુએ કીધું મારું નામ દિગ્વિજયસિંહ પાડ્યા પછી એક ખોબો ચાંદીના રૂપિયા આપ્યા જ કીધું, એક ખોબો ચાંદીના રૂપિયા. તો હકાભા મને કહે દાદા બાપુને કેવું હતું ને, ખોબો ઘર હાટું દૂર રાખ્યો હોત ને તો ગામો ગામ ખોબા ભરવા ન નીકળવું પડે. તે ચારણ કે હો સાહેબ, રાજપૂતને ચારણ ઠપકો આપીએ કે છે. હા, અમારા ભગત બાપુ કવિ કાગે લખ્યું છે. હા, કોઈ ધર્મ ચૂકેલો રાજપૂત હોય ને તો કાગે લખ્યું છે ચારણ ઠપકો આપીએ કે, કે બાપુ બાપુ કરતી પાયે પડતી પ્રજા, એ બાપુ તણી કાંઈક તો શરમ લાવો. અરે બધાને માર્યા પછી કોણ બાપુ કહેશે, બાપ તણી કાંઈક ફરજું બતાવો ભલામણા. હે, ઠપકો આપીએ કે સાહેબ. કરણ જ્યારે કરણ રાજા મળ્યો ને, તે દીને એ કીધું હતું રણમેદાનની માઇલ પા, કરણ મુવો તબ યુ કહા સુણજો સપૂતા, જેમ સીપ સાપ કરીને સોંપ્યા એમ ચારણ રજપૂતા. એટલે અમે આની વાત કરીએ છીએ, દરબારના જોક્સ કહેશે હું ચારણ ના કહું છું, અમે એકબીજી સહન કરવી છીએ. એનું કારણ શું છે કે અમારે ખોળિયા જુદા ને પ્રાણ એક છે સાહેબ. હા, એવી ભેગા થઈને પ્રાણ કાઢી નાખતા નહીં. અને હું તો કહું છું રાજપૂતને ચારણને નોખા પડવાનો કોઈ પ્રયત્ન ન કરતા હો, કારણ કે મારા પાણી જુદા ન પડે સાહેબ, નકામાં તમે નિષ્ફળ જશો. હા, એટલે મારે કહેવાનો ભાવ થઈ ગયો, આપણી પાસે કલાકાર ખૂબ બાકી છે, પણ હું કહેતો તો આપની કે અમારે મૂછનો ક્રેઝ સાહેબ એટલો બધો છે, બેનો ફોટા પડી જાય. બોલો, અમે ક્યાંક ઊભો હોય બેનો ફોટા પડી જાય. હા, અમુક અમુક મહાપુરુષોને વધાવવા જેવા છે સાહેબ. નરેન્દ્ર મોદીને એકદમ વધાવો, આપણા દેશના ગુજરાતનો વિરલો દિલ્હી બેઠો છે સાહેબ. હું તો કોંગ્રેસનો માણસ છું, પણ એને સાચું કીધું. મેં હું 4 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યો છું, 4 વખત. હા, ચારેય હારી ગયો. બોલો, તોય કોઈ ફેર ન પીડ્યો. બોલો, કારણ કે નાવ મજદાર રાજપૂતનું તોય રાજપૂત હા હા હજી લેર કરતો સાહેબ. હા, આપણે ચૂંટણી હારી ગયા, હિંમત ન થઈ રહ્યા, કેમ કે હવે આપણા દેશને વેસ બધું વહી ગયું સાહેબ રાજપૂતોનું, છતાંય આપણે હિંમત ન હારીએ. અમારો કાક લખે છે કે ના વંશધાર રાજપૂતનું તોય રાજપૂત હા હા હજી લહેર કરતો, અરે દેશ જેનો ગયો વેશ જેનો ગયો તોય મૂછ પર હજી હાથ ધરતો સાહેબ, ઈ ક્ષત્રિય. એટલે 4 વખત હાર્યા આપણે, તાલુકાની 2 વખત, પછી જિલ્લાની 1 વખત, અને ચોથી હમણે આ ગઈ વિધાનસભાની હું લડ્યો, શંકરસિંહ બાપુએ મને ટિકિટ આપી હતી જન વિકલ્પમાંથી, ધંધુકા 59 વિધાનસભા 4 તાલુકાની, 4 તાલુકાના થઈને 400 મત મળ્યા હશે કદાચ, કેમ કે બાપુએ પાછું નિશાન ટ્રેક્ટર રાખ્યું હતું. ટ્રેક્ટર, બાપુના ટ્રેક્ટરમાં કોણ બેહે, પીન ક્યાંય ખાળી એમ નાખ્યું હોય કે છે હું દાનું નીકળ્યું. પાછું હું બધાને પૂછું તમે મત કેમ નથી આપતા, તો મને કે નાગ દેવતા રાત્રે મણી કાઢે છે ને દરબાર પછી અમથા અમથા અણી કાઢે છે. કે લ્યો બોલો, આવું પાછું અમારે સાંભળવાનું, પણ હવે અમારી પ્રજા છે એટલે અમારે સાંભળવું પડે સાહેબ, એવું કંઈ નથી. પણ મોદી સાહેબ તો મને ગમે હો સાહેબ, દુર્યોધન જેવો વડો પ્રધાન છે સાહેબ, દુર્યોધન જેવો. દુર્યોધનનું પાત્ર મને બહુ ગમે હો. હા, રણમેદાનની માઇલ પા, મહાભારતની માઇલ પા, કૌરવોએ 2 જ વખત દગો કર્યો તો, પાંડવોએ 5 વખત કર્યો તો, શાસ્ત્રો વાંચી લેજો સાહેબ. દુર્યોધનનું પાત્ર મને બહુ ગમે. હા, દુર્યોધને કેમ પાંડવોને કહી દીધું હતું
કે હોય જેટલી જમીન તો ન આપું પણ હોયના નાકા જેટલી ન આપું, એવો વડો પ્રધાન આપણને અત્યારે મળ્યો છે. પાકિસ્તાનને કહી દે કારગિલ તો ન આપું પણ કારગિલનો પાણો ન આપું જા. પણ ઘરના માણા વગર થોડોક ઢીલો પડે છે. એને વાહો નથી. મનમોહનસિંહ હતો ને, કાકાને પણ આવી તો જટુ સ્મૃતિમાં આવી કહેવાય બધું. હા અમે આ ભાઈ અમારા હકાભાઈની ફરમે હું મારા કાકા 35 વર્ષ નથી બોલતા, એ આ બધાને ખબર છે. સમાધાન હાટું બહુ આવેલા બધા, પણ હવે સમાધાન તો એ બે પક્ષને માન્ય હોવું જોઈએ ને ભાઈ, તો સમાધાન થાય. હા હા માં એમની તૈયારી જ છે. હવે એક શેઢા હાટું માથા કોઈ ડાલસ 35 વર્ષ થયો. અને કાશ્મીરવાળા પાકિસ્તાન કાશ્મીરવાળા કે અમને આખું કાશ્મીર દઈ દો, પાકિસ્તાનવાળા કે અમે શેઢા હાટું ધારિયા ઉડે છે ને તને આખું કાશ્મીર દઈ દેવી, 35 વર્ષથી ધારિયા ઉડે છે કીધું બોલો. સમાધાન તો બે પક્ષને માન્ય હોવું જોઈએ ને સાહેબ. હા એક વખત આપણે કીધું સમાધાનનું, તો મને કે તારે રાતે 12 વાગે સમાધાન કરવું હોય ને તો મારે ઉતારે એકલા આવવાનું. હવે એકલા તો એ રાતે 12 વાગે ફૂલ થઈને બેઠા હોય, આપણું ટીમ ઢાળી દે બીજું કંઈ જવાય. મેં પાછા મારા ઘરનાને કીધું બેયને, તો મને કહે તમ તાર જાઓ ચંદ્રદીપ મોટો થઈ ગયો છે અમારી ચિંતા ન કરતા. મેં કીધું આ તો હાવ રવાના કરવાની વાત થઈ. આવા એટલે હું વાત આપણે એ કરતો હતો કે આ ફોટા છે ને અમારા અમે ગમે પાડી જાય, બહેનોય ફોટા પાડી જાય બોલો. હા અમે ક્યાંક ઊભા હોય ને રોડ ઉપર બહેનો ફોટા પાડી જાય, અને અમે નાના પાડીએ કે સાહેબ. હા કેમ કે અમે મોટા નથી સાહેબ, તમે અમને મોટા બનાવો છો, કલાકાર કોઈ મોટો નથી. આપકે હસીન ચહેરે મેરે તસ્બી કે દાને હૈ મેં નિગાહી ફેર લેતા હું ઓર ઇબાદત હો જાતી હૈ સાહેબ. હા અને જે એમ કે ને ફોટા પડાવવા મોટું ત્રાહું કરે ને એને કોઈથી પડાવવાના નહીં, હાલતો થઈ જાય કંઈ. હા જોકે અમે પેમેન્ટ તો લઈએ એવું કંઈ નથી, ક્યાંક સંબંધમાં જઈએ ક્યાંક પેમેન્ટ લેતા હોય, કેમ કે અમે પેટ્રોલ પંપે જઈને 2 દુવા ગાય ડીઝલની ટાંકી કંઈ ફૂલ ન કરી દે.